નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે ગયા પીરિયડમાં પાઠ તેર એનું ભાષાંતર આપણે જોઈ ગયા આજે આપણે એના સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોત્તર જોઈશું જુઓ અભ્યાસ પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ અહીં તમને એકથી ચાર સવાલો આપ્યા છે તો ચાલો આપણે એના જવાબો જોઈ લઈએ પ્રશ્ન એક आप अपनी पाठशाला में किन किन चीज़ों की सफाई करते हैं जवाब हम अपनी पाठशाला में कमरे कार्यालय कुर्सी मेज श्यामफलक शैक्षिक सामग्री तथा मैदान बगीचा पेशाब पेशाबखाना आदि की सफाई करते हैं इतले कि अम्मी हमारी पाठशाला में रूम ऑफिस कुर्सी, टेबल ओसरी एट्ले कि आगल जो फलियों कहवाई ए शिक्षक सामग्री એટલે કે ચોક ડસ્ટર વગેરે બગીચો મેદાન પાઈખાના એટલે કે પાણીયરૂ પેશાબખાના એટલે કે ટોયલેટ વગેરેની અમે સાફ સફાઈ કરીએ છીએ બીજો સવાલ ગંદકી સે હમે કон-કонસી બીમારીયા હોતી હે જવાબ ગંદકી સે હમે ઉલટી દસ્ત ઝૂકામ બુખાર દાંત ખંજલી આદી બીમારીયા હોતી હે ગંદકીથી ઉલટી શરદી તાવ ધાધર ખંજવાળ વગેરે જેવી બીમારીઓ થાય છે ત્રીજું સફાઈ કે લીએ કિન કિન ચીજો કા ઉપયોગ કયા જાતા જવાબ સફાઈ કે લીએ ઝાડુ તસલે ફિનાઇલ બ્રશ આદિ કા ઉપયોગ કયા જાતા હૈ સફાઈ માટે સાવરણી તગારા ફિનાઇલ બ્રશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે ચોથો સવાલ પાઠશાલા કે અલાવા આપ દૂસરી કોણ કોણ સી જગ સફાઈ કા કામ કરતે હૈ શાળા સિવાય તમે બીજી કઈ કઈ જગ્યાએ સફાઈનું કામ કરો છો જવાબ પાઠશાળા કે અલાવા મેં આપણી ઘર કી સફાઈ મેં મદદ કરતા હું મેં હર રોજ અપન હમારા પાયખાના ઓર સ્નાન ઘર સાફ કરતા હું હું દરરોજ મારા ઘરનું પાણીયારું અને બાથરૂમ સાફ કરું છું કભી કભી સમૂહ મેં હમ ગામ સફાઈ બી કરતે હે ક્યારેક ક્યારેક અમે એકઠા મળીને એટલે કે ભેગા થઈને ગામની સફાઈ પણ કરીએ છીએ હવે જોઈએ સ્વાધ્યાય સ્વાધ્યાય પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ મિત્રો અહીં એકથી પાંચ પ્રશ્નો આપ્યા છે તો હવે સ્વાધ્યાયના પ્રશ્નોના પણ જવાબ આપણે જોઈ લઈએ જુઓ પ્રશ્ન એક અજય કે મોહલ લેમે મોહનને ક્યાં દેખા જવાબ મોહનને અજય કે મોહલ લેમે કૂડેદાન કે બહાર ફેલા હુવા કૂડા દેખા ભીનક રહી મખિયા ઓર ચારો ઓર ફેલી ગંદકી દેખી એટલે કે મોહને અજયની શેરીમાં શું જોયું તો મોહને કચરા પેટીની બહાર ફેલાયેલો કચરો જોયો માખીઓ મણમણતી હતી અને ચારો ચારે બાજુ ગંદકી ફેલાયેલી હતી એવું જોયું બીજો સવાલ મોહલ્લે ગંદકી ક્યો ફેલી હોઈ હતી જવાબ કૂડેદાન કૂડેદાનમાં કૂડા ન ડાલકર સડક પર હિ દેતે થે ઓર સફાઈ કી ચિંતા નહીં કરતે થે મોહલ્લે મેં ગંદકી ફેલી હોઈ થી લોકો કચરાપેટીમાં કચરો ન નાખીને રસ્તા પર જ કચરો ફેંકી દેતા હતા અને સફાઈની ચિંતા ન કરતા હતા માટે શેરીમાં ગંદકી ફેલાયેલી હતી ત્રીજો સવાલ અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે ક્યો લે ગઈ જવાબ અધ્યાપક બચ્ચો કો અજય કે મોહલ્લે લઈ ગઈ વહા ગંદકી ફેલી હુઈ થી ઉચ્ચો કે દ્વારા વે સાફ કરવાના ચાહતે થે વે લોકો સમજાના ચાહતે થૂડા કૂડેદાનમાં હિ ડાલે કયો ગંદકી સે રોગ ફેલતે બધા બાળકોને અજયની શેરીમાં લઈ ગયા કારણ કે ત્યાં ગંદકી ફેલાયેલી હતી અને બાળકો દ્વારા તે સાફ કરાવવા માંગતા હતા અને લોકોને સમજાવવા માંગતા હતા કે કચરો કચરાપેટીમાં જ નાખો કારણ કે ગંદકીથી ઘણા બધા રોગ ફેલાય છે ચોથો સવાલ હમ નગરપાલિકા કી મદદ કેસે કર સકતે જવાબ હમ કૂડા કૂડેદાન મેં કૂડાકૂડેદાનમાં કર તથા અપને મોહલ્લે કી સફાઈ ખુદ કર કે નગરપાલિકા કી મદદ કર સકતે આપણે કચરો કચરા પેટીમાં જ નાખીને તેમજ આપણે આપણી શેરીની સફાઈ જાતે કરીને નગરપાલિકાની મદદ કરી શકીએ છીએ पाँचवो सवाल हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए जवाब हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं अपने अपू घर अने शेरी साफ राखवी जो कारण के गंदगी रोगों फैलाये મિત્રો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન એક એના એકથી પાંચ સવાલના જવાબ જોયા હવે જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન બે નીચે દીએ ગયે વિશેષણો કા પ્રયોગ વાક્ય મેં પ્રયોગ કીજીએ મિત્રો અહીં જુઓ તમને ચાર શબ્દો આપ્યા છે અચ્છા કોમલ લાલ સફેદ આ જે શબ્દો છે એ વિશેષણ છે એના પરથી આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે એક ઉદાહરણ તો તમને અહીં આપ્યું જ છે સુંદર તો સુંદર પરથી શું વાક્ય બન્યું છે બાગ સુંદર ફૂલ ખીલે હે જુઓ આ સુંદર શબ્દ છે એ સંજ્ઞાની શું બતાવે છે વિશેષતા બતાવે છે એ જ રીતે આપણે બાકીના ચાર વાક્યો છે બાકીના જે ચાર શબ્દો છે એનું જે વિશેષણ છે એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે જુઓ પહેલું અચ્છા વિપુલ અચ્છા લડકા હે તો વિપુલ છે એ સંજ્ઞા છે તો વિપુલની વિશેષતા શું છે તો કે અચ્છા એ એનું વિશેષણ છે બીજું કોમલ બગીચે મેં કોમલ ઘાસ હે બગીચો છે એ સંજ્ઞા છે અને એની વિશેષતા છે કોમલ ત્રીજું લાલ સુરેખાને લાલ સાડી પહેની હે જુઓ અહીં પણ સુરેખા સંજ્ઞા છે અને લાલ છે લાલ જે છે એની સાડી છે અને એ સાડીની વિશેષતા છે કે એણે લાલ સાડી પહેરી છે લાલ શબ્દ છે એ વિશેષણ છે એ જ રીતે ચોથો સફેદ મેદાન મેં સફેદ ગાય ચરતી હૈ તો સફેદ છે એ શું છે વિશેષણ છે પ્રશ્ન ત્રણ અંગો અંગો કામ સે મિલાઈએ મિત્રો અહીં એક તરફ આપણા શરીરના અંગો છે અને બીજી તરફ એ અંગો દ્વારા આપણે કયું કાર્ય કરી શકીએ છીએ એ છે તો એ બંનેના આપણે જોડકા જોડવાના છે તો ચાલો આપણે જોડકા જોડીએ જુઓ કાન સે ગાના સુનતે હૈ સે ફિલ્મ દેખતે હે સે ફૂલ સૂંઘતે હૈ સે ચલતે હૈ હાથો સે બલ્લા ઘુમાતે હે બલ્લા એટલે કે બેટ અથવા તો કોઈ રમકડું દાંતો સે ખાના ચબાતે હે ચબાતે એટલે કે ચાવવું સે ગાના ગાતે હે આ રીતે આપણે શરીરના યોગ્ય અંગને યોગ્ય કામ સાથે જોડ્યું હવે જોઈએ પ્રશ્ન ત્રણ બ સહી મિલાન કો વાક્ય મેં લીખીએ ઓર ક્રિયા કો રેખાંકિત કીજીએ મિત્રો આપણે જે પ્રશ્ન ત્રણ અમાં યોગ્ય અંગોને યોગ્ય કામ સાથે જોડ્યા તો હવે આપણે અહીં આપણે એને વાક્ય સ્વરૂપે લખવાના છે અને જે ક્રિયા હોય એ ક્રિયાની નીચે આપણે રેખા એટલે કે લીટી કરવાની છે જુઓ અહીં તમને ઉદાહરણમાં એક વાક્ય તો આપ્યું જ છે જેમ કે કાનસે ગાના સુનતે હે તો એ જ રીતે આપણે બાકીના વાક્યો પણ જોવાના છે જુઓ હમ કાનસે ગાના સુનતે હૈ અમે કાન વડે ગીત સાંભળીએ છીએ હમ આંખસે ફિલ્મ દેખતે આંખ જોવાનું કામ કરે અમે આંખોથી ફિલ્મ જોઈએ છીએ હમ નાકસે ફૂલ સૂંઘતે હે अमे नाक वडे फूल सूंघिए हम पैर से चलते हैं अमे पग वडे चालिए हम हाथों से बल्ला घुमाते हैं घुमाते इतले कि फेरवो अमे हाथ वड़े बेट फेरवीए छे हम दांतों से खाना चबाते हैं अमे दांत वड़े भोजन चाबिए छे હમ મોંસે ગાના ગાતે હે અમે મોં વડે ગીત ગાઈએ છીએ તો આ રીતે આપણે પ્રશ્ન ત્રણ અ એમાં જોડકા જોડયા અને પ્રશ્ન ત્રણ બ માં આપણે એ જોડકા વાક્ય સ્વરૂપે જોયા તો હવે જઈએ આપણે પ્રશ્ન ચાર તરફ પ્રશ્ન ચાર નીચે દઈએ ગયે દૃશ્યકા વર્ણન લીખીએ મિત્રો અહીં જે ચિત્ર આપણને દેખાય છે એ ચિત્રનું આપણે હિન્દી વર્ણન લખવાનું છે તો ચાલો આપણે આ ચિત્રનું હિન્દી વર્ણન જોઈ લઈએ જુઓ યહ કા દ્રશ્ય હે આ દિવાળીનું દ્રશ્ય છે દીપાવલી આશ્વિન મહિને કે દિન મનાઈ જાતી હૈ દિવાળી આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે દીપાવલી દીપો કા ત્યોહાર હૈ દિવાળી દીવડાઓનો તહેવાર છે ઘરકો સે સજાયા ગયા હૈ ઘરને દીપક વડે સજાવવામાં આવ્યું છે એક લડકા કુછ પટાકે લેકર બેઠા હૈ એક છોકરો ફટાકડા લઈને બેઠો છે એક લડકા પટાકે લીએ જા રહા એક છોકરો ફટાકડા લઈને જાય છે દૂસરી ઓર ભાઈ બહેન દોનો મીઠાઈ ખા રહે હે બીજી તરફ ભાઈ બન ભાઈ બહેન બંને મીઠાઈ ખાઈ રહ્યા છે માં ખિડકીસે ઝાંક રહી હે માં બારીમાંથી જોઈ રહી છે ચિત્ર મેં સભી ખુશ નજર આ રહે હૈ ચિત્રમાં બધા ખુશ જોવા મળે છે તો મિત્રો જે પ્રમાણે દિવાળીનું ચિત્ર આપણે અહીં જોઈ રહ્યા છીએ એનું પાંચ છ વાક્યમાં આપણે હિન્દી ગુજરાતી વર્ણન જોયું હવે જઈએ આગળના પ્રશ્ન તરફ પ્રશ્ન પાંચ નિમ્નલિખિત વિષયો પર ચર્ચા કર કે લીખીએ મિત્રો અહીં બે વિષયો આપ્યા છે એના વિશે આપણે લખવાનું છે એક મેરા ગામ બીજું મેરી દિનચર્યા તો આપણે જોઈએ પહેલું મેરા ગામ मेरे गाँव का नाम जनकपुर है मारा गांव नाम जनकपुर छे। मेरा गाँव छोटा है मारू गाम नानू छे। इसमें बस्ती भी करीब सात सौ लोगों की है यहाँ पर सात सौ लोगों छे। मेरे गाँव में विविध जाति धर्म के और अलग अलग व्यवसाय वाले लोग रहते हैं મારા ગામમાં વિવિધ જાતિ ધર્મ અને અલગ અલગ વ્યવસાયવાળા લોકો રહે છે વે સબ મિલ જુલ હૈ તે બધા હળીમળીને રહે છે મેરે ગામ મેં એક છોટા સા બાજાર હૈ મારા ગામમાં એક નાનકડી બજાર છે એક પાઠશાળા ઓર એક અસ્પતાલ હૈ એક શાળા અને એક હોસ્પિટલ છે પાઠશાલા કે પાસ ગ્રામ પંચાયત હૈ પાંચ શાળાની પાસે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત ગામની સુવિધા કા ધ્યાન રાખતી હૈ ગ્રામ પંચાયત ગામની બધી સુવિધા નું ધ્યાન રાખે છે મેરે ગામ મે એક મંદિર હૈ મારા ગામ માં એક મંદિર છે વહ રોજ સુબહ શામ ભગવાન કી પૂજા આરતી હોતી હૈ ત્યાં રોજ સવાર સાંજ ભગવાન ની પૂજા આરતી થાય છે મેરા ગામ પ્રકૃતિ કી ગોદ મે बसा हुआ है મારું ગામ એ પ્રકૃતિને ખોળામાં વસ્યું છે મેરા ગામ મુજબ બહુત પ્યારા હૈ મારું ગામ મને ખૂબ જ પ્યારું છે બીજું મેરી દિનચર્યા એટલે કે મારી રોજ નિશી જુઓ મેં સુબહ જલ્દી ઉઠ જાતા હું હું દરરોજ સવારે જલ્દી ઉઠું છું દાતુન કુલ્લા કર કે મેં આપણે મિત્ર કે સાથ ખુલ્લી હવામાં ટહેલને જાતા હું હું દાંતણ કોગળા કરીને મિત્રો સાથે ખુલ્લી હવામાં ચાલવા માટે જાઉં છું ઘર વાપસ આને કે બાદ મેં નાહા ધોકર તૈયાર હો જાતા હું ઘરે આવ્યા પછી નાહી ધોઈ હું તૈયાર થાઉં છું બાદ મેં મેં પડને બેઠતા હું પછી હું વાંચવા બેસું છું દસ બજતે ભોજન કે લી બોલાતી હૈ દસ વાગે મારી મા મને જમવા માટે બોલાવે છે ભોજન કર કે મેં પાઠશાળા જાતા હું ભોજન કરી હું શાળાએ જાઉં છું મેં રોજ ઠીક સમય પર પાઠશાળા પહોંચ જાતા હું હું રોજ ચોક્કસ સમયે શાળાએ પહોંચી જાઉં છું મેં મેં ધ્યાન લગા કર પઢતા હું હું શાળામાં ધ્યાન આપીને ભણું છું મેં દો બજે આધે ઘંટે કી છુટ્ટી હોતી હૈ પાઠશાળામાં બે વાગ્યે અડધી કલાકની રિસેસ હોય છે

સૂરજ ડૂબને સે પહેલે મેં ઘર લોટાતા હું સૂર્ય ડૂબે એટલે કે સાંજ પડે એ પહેલાં હું ઘરે આવી જાઉં છું ફેર ભોજન કરતા હું પાછો ભોજન કરું છું ભોજન કે બાદ રાતકો દસ બજે તક પઢાઈ કરતા હું ભોજન પછી રાત્રે દસ વાગ્યા સુધી હું લેખન વાંચન કરું છું મેં કુછ સમય દૂરદર્શન કે કાર્યક્રમ દેખતા હું હું થોડો સમય દૂરદર્શન એટલે કે ટીવીના કાર્યક્રમો જોઉં છું ફિર મેં દૂધ પીકર સોને જાતા હું પછી હું દૂધ પીને સૂવા જતો રહું છું સોને કે પૂર્વ પરમાત્મા કા સ્મરણ કરતા હું ઓર સબકો શુભરાત્રિ કહેતા હું સૂતા પહેલાં હું ભગવાનનું સ્મરણ કરું છું અને બધાને શુભરાત્રિ કહી હું સુઈ જાઉં છું પ્રશ્ન પાંચ પછી જોઈએ પ્રશ્ન છ બનાઈએ લગાઈએ આપણે આસપાસ કે લોકો કો કે પ્રતિ જાગરૂક કરને કે લીએ આપણે સાથીઓ કે સાથ મિલકર પોસ્ટર બનાવીએ ઓર સાર્વજનિક સ્થાનો પર લગાઈએ એટલે મિત્રો તમારે એવા ચિત્રો તમારે કોરા કાગળમાં તૈયાર કરવાના છે કોરા પેજમાં ડ્રોઈંગ પેપરમાં કે જેમાં સ્વચ્છતાને આધારિત કોઈ સંદેશો મળતો હોય આવા પોસ્ટર તમારે ઘરે બેઠા જ બનાવવાના છે અને તમારે તમારા મિત્રોની મદદ લેવી હોય ઘરના કોઈ વડીલોની મદદ લેવી હોય તો પણ તમે લઈ શકો છો પણ મિત્રો આ પ્રવૃત્તિ તમારે ઘરે બેઠા જ કરવાની છે તમે તમારા મનપસંદ સ્વચ્છતાને આધારે કોઈ પણ ચિત્ર બનાવી અને તૈયાર કરી શકો છો જેના કેટલાક નમૂના તમે અહીં વિડીયો સ્ક્રીન પર જોઈ શકો છો તો આજે આ પ્રશ્ન છ એ તમારું હોમવર્ક છે તમારી સ્વચ્છતાને આધારિત કોઈ પણ એક સરસ મજાનું નાનું અથવા તો મોટું પોસ્ટર બનાવવાનું છે પ્રશ્ન સાત પતા કીજીએ ઓર લીખીએ સ્વસ્થ રહેને કે લીએ અમે ક્યા કરના ચાહીએ ક્યાં નહીં એટલે કે મિત્રો આપણે આપણું શરીર સ્વચ્છ રાખવા માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો જુઓ અહીં स्वस्थ रहने के लिए हमें यह करना चाहिए स्वस्थ रहवाटे आपले अटलू अटलू करू पाहिजे જુઓ દર રોજ સવારે જલ્દી ઉઠના ચાહીએ નિયમિત દાતણ બ્રશ કરવો જોઈએ સૌચ ક્રિયા કે બાદ સાબુન સે હાથ ધોને ચાહીએ નિયમિત સ્નાન કરકે શરીર સ્વચ્છ રાખના ચાહીએ ખાને સે પહેલે હંમેશા હાથ ધોને ચાહીએ ઉચિત જગ્યા પર કૂડાદાન રાખના ચાહીએ એટલે કે દરરોજ વહેલા ઉઠવું નિયમિત બ્રશ કરવું શૌચક્રિયા એટલે કે ટોયલેટ વોશરૂમમાંથી આવીને સાબુ વડે હાથ ધોવા જોઈએ દરરોજ નાહવું જોઈએ શરીર સાફ રાખવું જોઈએ જમતા પહેલાં હાથ ધોવા જોઈએ યોગ્ય જગ્યાએ કચરા પેટી મૂકવી જોઈએ સ્વસ્થ રહેવા માટે આપણે આટલું આટલું કરવું જોઈએ હવે જોઈએ સ્વસ્થ રહેને કે લીએ हमें यह नहीं करना चाहिए जुओ स्वस्थ रहें अटलू करव जो ये, नहीं कूड़ा कूड़ेदान के बाहर नहीं फेंकना चाहिए दातुन ब्रश या स्नान में अनियमित नहीं रहना चाहिए मैदान में इधर उधर थूकना नहीं चाहिए खुले में पेशाब या शौच नहीं करना चाहिए हाथ धोए बिना खाना नहीं खाना चाहिए એટલે કે કચરો કચરા પેટની બહાર ન ફેંકવો જોઈએ બ્રશ અને નાહવામાં અનિયમિતતા ન હોવી જોઈએ ખુલ્લા મેદાનમાં એટલે કે જાહેરમાં થૂંકવું ન જોઈએ એ જ રીતે ખુલ્લા મેદાનમાં કે જાહેરમાં આપણે કુદરતી હાજતે પણ ન જવું જોઈએ હાથ ધોયા વિના આપણે ભોજન કરવું ન જોઈએ તો આટલી બાબતો આપણે સ્વચ્છતાને લઈને ધ્યાનમાં રાખવાની છે તો મિત્રો અહીં પાઠ તેર સ્વચ્છતા એના સ્વાધ્યાય તેમજ અભ્યાસના પ્રશ્નોત્તર આપણે પૂર્ણ કરીએ છીએ અને તમારે હોમવર્કમાં પ્રશ્ન છ લોકોને જાગૃતતા લાવવા માટે સ્વચ્છતાનું એક સરસ મજાનું પોસ્ટર બનાવી તમારે તમારે ઘરે રાખવાનો છે ઘરે બેઠા જ તમારે આ પ્રવૃત્તિ કરવાની છે તો ચાલો હવે મળીશું આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો આવજો